नमस्कार विद्यार्थी, छेल्ले आपणे धोरण 8 गणित विषयमां जूथना गुणधर्म सुधी पहोंच्या हता, क्रमना गुणधर्म विषय शीखी गया हता। आजे आपणे जूथना गुणधर्म विषय शीखवा जई रह्या छे। विषय छे गणित धोरण 8 चेप्टर 1 नो भाग 2। આગળના વિડિયોમાં બાય મિસ્ટેક ભાગ 2 બોલાઈ ગયું હતું, પણ જે છે ધોરણ 8 ચેપ્ટર 1 નો ભાગ 1, આ છે ભાગ 2। સૌપ્રથમ આપણે વાત કરી હતી પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અને ત્યારબાદ આપણે વાત કરી હતી સમય સંખ્યાઓ। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પૂર્ણ સંખ્યા માટે જૂથના ગુણધર્મ। पूर्ण संख्याओ माटे जूथनो गुणधर्म, तेमा सरवाळा माटे पहेला बात करीए, पछी बादबाकी विशे बात करशुं, त्यारबाद गुणाकार विशे, अने अंते भागाकार विशे। जूथनो गुणधर्म एटले बे जूथ बनावा। ધારો કે સરવાળા વિશે વાત કરીએ તો એવું છે a પ્લસ b પ્લસ c, અને બે જૂથ બનાવી શકાય, જેમ કે a વત્તા b કૌંસ પૂરો વત્તા c। તો એનો જવાબ એવો આવવો જોઈએ કે a પ્લસ કૌંસમાં b પ્લસ c, જો આવો જવાબ આવે છે, બંને અલગ અલગ જૂથમાં છે, આવું હોવા છતાં પણ જો જવાબ સરખો આવે તો એવું કહી શકાય કે પૂર્ણ સંખ્યા માટે સરવાળામાં જૂથનો ગુણધર્મ સાચો પડે છે। એક આપણે ઉદાહરણ જોઈ લઈએ। ધારો કે મેં લીધું છે 4 + 5 + 6, આનું એક હું જૂથ બનાવું છું 4 + 5 + 6। 4 ને 5 9 + 6 જવાબ આવે છે 15। હવે આ રીતથી હું જોઉં છું 4 + 5 + 6 એ એટલે 4 + 5 + 6, 4 + 5 = 6 = 11, 4 + 5 જવાબ આવે છે 15। આમાં પણ જવાબ 15 હતો, આમાં પણ જવાબ 15 છે। તેવું કહી શકાય કે પૂર્ણ સંખ્યા માટે સરવાળામાં જૂથનો ગુણધર્મ સાચો પડે છે। આ જ વસ્તુ આપણે બાદબાકી વિશે કરીએ તો બાદબાકીમાં શું થશે જોઈએ। બાદબાકી માટે જૂથનો ગુણધર્મ આ રીતે આવું કરી શકાય a માઇનસ b માઇનસ c ઇઝ ઇક્વલ ટુ, આવું થશે ખરું a માઇનસ b માઇનસ c, આ આપણે જોવાનું છે થશે। ચલો જોઈએ 4 - 3 - 1 4 - 3 - 1, 4 માંથી 3 જાય તો 1 - 1 = 0 બરાબર છે। હવે અહીંયા જુઓ 4 - 3 - 1 = 2, 4 - 2 = 2, તો અહીંયા 0 આવતો તો અહીંયા 2 આવે છે, તો આના માટે બાદબાકી માટે તે ગુણધર્મ છે એ સાચો પડતો નથી। એ જ વસ્તુ ગુણાકાર માટે, ગુણાકાર માટે એ જ વસ્તુ a ગુણ્યા b કૌંસ ની બહાર c ઇઝ ઇક્વલ ટુ a કૌંસમાં b ગુણ્યા c, આવું થાય તો તે ગુણધર્મ સાચો પડશે, નહીતર કેવો પડશે ખોટો। લેટ અસ રાઇટ 2 - 3 - 3 ઇઝ ઇક્વલ ટુ 2 - 3 - 3, 2 * 6 - 3 - 6 = 18 ઇઝ ઇક્વલ ટુ 2 × 3 = 9, 9 × 12 = 2, 9 = 18 જવાબ બંનેનો કેવો આવે છે સરખો, મતલબ કે આ ગુણધર્મ ગુણાકાર માટે સાચો પડે છે। તેવી જ રીતે ભાગાકારની વાત કરીએ શું થાય છે, જૂથનો ગુણધર્મ સાચો પડે છે કે ખોટો। લેટ અસ ટ્રાય ઇટ, આ જ રીતે a ભાગ્યા b ભાગ્યા c આવું થશે a ભાગ્યા b ભાગ્યા c,
मल्टीप्लाई करी जो एक भाग्या बे भाग्या चार तो आया आउट हो जो है ना एक भाग्या बे भाग्या चार एक भाग्या बे इतने पॉइंट पांच भाग्या चार अन्य आदि के लकी शक्ति एक भाग्या बे भाग्या चार इतने पॉइंट पांच तो सूत्र से एक ना छेद में जीरो पॉइंट पांच जब आप बनने में क्या हुआ बच्चे अलग अलग आ बच्चे तो ते जुतनों गुणधर्म भागाकार माटे शक्य छे नहीं एज वस्तु करिए आपने पूर्णांक संख्याओं माटे थोड़ी स्पीड करूं छु है ना कोई बात नहीं ना समझाए तो तुम्हें मने प्रश्न पूछी शको छो કે આપણે સાથે સાથે મારા નંબર પર લખેલા છે પૂર્ણાંક સંખ્યાઓ માટે શું થાય છે લેટ્સ ટ્રાય સરવાળા માટે પહેલા મત થતું તો આમાં પણ થશે બાદબાકી માટે થશે નહીં ગુણાકાર માટે થશે અને ભાગાકાર માટે થશે આયો તમને ઉદાહરણ નથી આપતો કેમ કે પૂર્ણાંક સંખ્યાઓ છે પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓમાં ફક્ત એટલો જ ફરક છે ઋણવાળી સંખ્યાઓ આવશે એ જ વસ્તુ સમય સંખ્યાઓ માટે જોઈ લઈએ જૂથનો ગુણધર્મ શું થાય છે તો કે એ પણ સરવાળા માટે થશે કઈ રીતે ભાઈ તો કે a વત્તા કૌંસમાં b વત્તા c ઇઝ ઇક્વલ ટુ a વત્તા b કૌંસ પૂરો વત્તા c આ રીતે થશે બાદબાકી માટે એ પણ નહીં પાછળ ગુણાકાર માટે થશે આ ઉદાહરણ નહીં આપવાનું કારણ એ જ છે કે કારણ કે ઓલરેડી મેં આગળ તમને શીખવાડી દીધું છે જે પૂર્ણ સંખ્યાઓ માટે લાગુ પડશે તે આમાં લાગુ પડશે ભાગાકાર માટે શું થાય છે તો કે ભાગાકાર માટે પણ ખોટું પડશે એક તમને રાજની વાત કહી દો કોઈને કહેતા જો સરવાળા માટે જે નિયમ લાગુ પડતો હોય એ નિયમ ગુણાકાર માટે લાગુ પડે છે 70% કેસમાં આવું થશે કેના 70 થી 75% કેસમાં એવું થશે કે જે સરવાળા માટે સાચું પડતું હોય તે ગુણાકાર માટે સાચું પડશે અને જે બાદબાકી માટે સાચું પડતું હોય તે ભાગાકાર માટે સાચું પડશે આવું 70 થી 75% કેસમાં થશે દરેક કેસમાં આવું થાય એમ હું કહેતો નથી માઇન્ડ ઇટ યાદ રાખજો ઓકે આગળ વાત કરીએ ઝીરો ની ભૂમિકા ઝીરો શું છે વોટ ઇઝ ઝીરો શૂન્ય શું છે ઘણી વાર એવું કહેતા કે ઝીરો એટલે કંઈ નહીં હા પણ એવું કંઈ છે નહીં ઝીરોની ભૂમિકા ઘણી મોટી મોટી છે ઝીરો બહુ જ મહત્વની વસ્તુ છે જો ઝીરોનો કોઈની સાથે ગુણાકાર થાય તો જવાબ ઝીરો આવી જાય પણ ઝીરોનો સરવાળો કરવામાં આવે તો જે તે અંક પોતે જ આવે ધારો કે હું કરું છું a પ્લસ 0 જવાબ શું આવશે a પછી તે પૂર્ણ સંખ્યા હોય અહીં ધારો કે આપણે a એટલે પૂર્ણ સંખ્યા લીધી છે b વત્તા 0 ઇઝ ઇક્વલ ટુ b આ ધારો કે પૂર્ણાંક સંખ્યા છે અને c લઉં છું c પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ c આ c છે સમય સંખ્યા તો કોઈ પણ સંખ્યા છે તે પૂર્ણ સંખ્યા હોય પૂર્ણાંક સંખ્યા હોય કે સમય સંખ્યા હોય ત્રણેય સંખ્યાઓમાં જો ઝીરો ઉમેરવામાં આવે તો જવાબ જે તે સંખ્યા પોતે જ મળે યાદ રાખજો પછી વાત કરીએ એકની ભૂમિકા હવે એક ઉમેરવામાં આવે સરવાળામાં તો એક વધી જાય 9 વત્તા 1 એટલે 10 થઈ જાય વી નો ધેટ પણ ગુણાકાર માટે છે તે એક તટસ્થ છે જેમ અહીંયા 0 તટસ્થ હતો એની જેમ એક તટસ્થ છે ગુણાકાર માટે અહીંયા 0 સરવાળા માટે તટસ્થ હતો જેમ કે હું પૂર્ણાંક સંખ્યા સાથે એકનો ગુણાકાર કરું જે તે સંખ્યા પોતે આવશે પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરું જે તે સંખ્યા પોતે આવશે
અને સમય સંખ્યા સાથે ગુણાકાર કરું જે તે સંખ્યા પોતે જ આવશે. પછી વાત આવે વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા એટલે શું? તો કે જો બે સંખ્યાનો સરવાળો કરવામાં આવે, જો કોઈ બે સંખ્યાનો સરવાળો કરવામાં આવે, જો બે કોઈ સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને જવાબ શૂન્ય મળે, જો કોઈ બે સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને જવાબ શું મળે? શૂન્ય. તો તે સંખ્યાને તેની વિરોધી સંખ્યા કહેવાય. ધારો કે મારા પાસે છે a પ્લસ માઇનસ a, પ્લસ માઇનસ માઇનસ જવાબ શું આવશે? ઝીરો. આ પૂર્ણ સંખ્યા છે. ધારો કે b પ્લસ માઇનસ b જવાબ શું આવશે? શૂન્ય. કોઈ બે સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને જવાબ આપણને શું મળે? શૂન્ય. તો તે સંખ્યા છે તે એક બીજાની વિરોધી થાય. મારા પાસે પાંચ છે તો પાંચ વત્તા માઇનસ પાંચ જવાબ શું આવે? શૂન્ય. એટલે કે કોઈ સંખ્યાની તમને વિરોધી સંખ્યા પૂછે તો તેની આગળ ઋણ મૂકી દેવું, અને જો તે સંખ્યા પોતે ઋણ જ હોય તો તેની આગળ ધન મૂકી દેવું. ધારો કે મને આપ્યું છે અગિયાર, તો અગિયારની વિરોધી શું થશે? માઇનસ અગિયાર. મને આપ્યું છે માઇનસ 150, વિરોધી શું થશે? 150. બરાબર છે. આ વાત થઈ વિરોધી સંખ્યા. આવું જ સમય સંખ્યામાં થઈ શકે. એકના છેદમાં બે શું થાય? વિરોધી. માઇનસ એકના છેદમાં બે. બરાબર છે. આ વિરોધી સંખ્યા. પછી એક સંખ્યા આવે જે છે વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યા એટલે કે જે બે સંખ્યાનો ગુણાકાર, આમાં શું હતું? જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તો તેને વિરોધી સંખ્યા કહેવાય. પણ જો બે સંખ્યાનો ગુણાકાર એક થાય, શું થાય? ગુણાકાર એક. ધારો કે આવું છે, તારો જવાબ શું આવે? જે બે સંખ્યાનો ગુણાકાર એક થાય તો તે બંને સંખ્યાને એકબીજાની વ્યસ્ત કહેવાય. અહીંયા એક કેમ થાય? તો કે એ ના છેદમાં બી ગુણ્યા બી ના છેદમાં એ. એ એ કટ બી બી કટ જવાબ શું આવે? એક. બરાબર છે. ધારો કે હું તમને આપું છું ત્રણ ના છેદમાં બે, તો ગુણ્યા બે ના છેદમાં ત્રણ જવાબ શું આવશે? એક. એટલે કે વ્યસ્ત સંખ્યાને સિમ્પલમાં કહીએ તો અંશ છે છેદમાં આવી જાય, છેદ છે અંશમાં આવી જાય, તો આ બંને સંખ્યા એકબીજાની કેવી થઈ જાય? વિરોધી સંખ્યા થઈ જાય. બરાબર છે. પછી કીધું છે સમય સંખ્યાનું ગુણાકારનું સરવાળા પર વિભાજન. બિલકુલ સિમ્પલ આપણે શીખી ગયા છે. સમીકરણ આપણે શીખી ગયા. નવું હોય a કૌંસમાં b વત્તા c, અહીંયા કંઈ નથી, મતલબ કે શું હશે? ગુણાકાર. તો જે કૌંસની બહાર છે એ કૌંસની અંદરના બંને સભ્યો સાથે શું કરે? ગુણાકાર કરે. તો જવાબ શું આવે? a b નિશાની પ્લસ ની a c થાય ત્યારે. હવે અહીં કદાચ માઇનસ હોય, a ગુણ્યા b માઇનસ c, તો આ બાદબાકી પર વિભાજન કહેવાય. a b નિશાની માઇનસ a c, આ સરવાળા પર વિભાજન ગુણાકારનું અને બાદબાકી પર વિભાજકોનું ગુણાકારનું. ત્યારબાદ આપણે આવીએ સ્વાધ્યાય 1.1 માં. આ અત્યાર સુધીની ભાગ 1 અને ભાગ 2 ની શરૂઆત તે હતી સમજણ. હવે જે ચાલુ થાય છે તે છે સ્વાધ્યાય 1.1. દાખલો પહેલો,
दाखला पहला नो दाखलो पहलो एवं कीधु योग्य गुणधर्म नो उपयोग करी किंमत शोधो। दाखलो आवो छे माइनस बे ना छेद में त्रण गुणिया त्रण ना छेद में पांच वत्ता पांच ना छेद में बे ओछा त्रण ना छेद में पांच गुणिया एक ना छेद में छ। अब आपने शू आप दाखलो आप હવે જુઓ, પેલા યાદ રાખજો, આ ગુણાકાર વાળું છે અને આ પણ ગુણાકાર વાળું છે, બંનેને લઈ લઈએ આપણે બાજુમાં, તો વધ્યું કોણ આ, એને છેલ્લે રાખી દેશું, બરાબર છે, તો બરાબર સમજો માઇનસ બે ના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ, આ નિશાની સાથે આવશે માઇનસ ત્રણ ના છેદ માં પાંચ ગુણ્યા એક ના છેદ માં છ, આ વધ્યું લખી દીધું અહીંયા છે। હવે આ બંને માં જુઓ, આટલે સુધી કોમન શું છે, ત્રણ ના છેદ માં પાંચ, ત્રણ ના છેદ માં પાંચ કાઢી લ્યો બારે, ત્રણ ના છેદ માં પાંચ, અંદર શું વધ્યું માઇનસ બે ના છેદ માં ત્રણ, અહીંયા નિશાની માઇનસ ની, અહીંયા શું વધ્યું એક ના છેદ માં છ, કૌંસ પૂરો, મારે શું વધ્યા પાંચ ના છેદ માં બે, બરાબર। અહીંયા ત્રણ અને છ લસા લેવો હોય તો બી લઈ શકાય, ચોકડી ગુણાકાર કરવો હોય તો તે પણ કરી શકે, હું અહીંયા ચોકડી ગુણાકાર દ્વારા જઉં છું, ત્રણ છ અઢાર, અહીંયા અઢાર કરવા માટે કેટલા થી ગુણવા પડે નવ થી, માઇનસ નવ ઓછા, બરાબર છે, અહીંયા છ છે શું કરવું પડે છ વત્તા પાંચ ના છેદમાં બે, અને આપણે ત્રણ થી ગુણ્યા હતા ને અહીંયા છ ત્રણ ના છેદમાં પાંચ માઇનસ માઇનસ પ્લસ નવ ને છ પંદર છેદમાં અઢાર કૌંસ પૂરો પાંચ ના છેદમાં બે। હવે અહીંયા એક વસ્તુ જોઈ લે, ઉપર પંદર છે નીચે અઢાર છે, છેદ ઉડાડી શકાય, પાંચ તેરી પંદર, ત્રણ છ અઢાર, ત્રણ ત્રણ કટ, સામે જોજો ત્રણ ના છેદમાં પાંચ કૌંસની અંદર શું વધ્યું હતું પાંચ ના છેદમાં છ કૌંસ પૂરો, પણ પાંચ ના છેદમાં છ એમાં આવશે માઇનસ પ્લસ પાંચ ના છેદમાં બે, બરાબર છે, આ કૌંસની બહાર છે, હમણાં જ મેં કીધું ત્યાં શું હોય ગુણાકાર, પાંચ સાથે પાંચ કટ, ત્રણ સાથે છ કટ, કારણ કે ત્રણ દુ છ, ત્રણ ત્રણ કટ થશે, શું વધ્યું માઇનસ એક ના છેદમાં બે વત્તા પાંચ ના છેદમાં બે, છેદ સરખા છે લસાની કઈ જરૂર છે નહીં, માઇનસ એક વત્તા પાંચ, જવાબ શું આવશે ચાર ના છેદમાં બે, બે બે ચાર, બે બે કટ, જવાબ આવ્યો બે, સમજાયું। આ હતો દાખલો પહેલો, દાખલો બીજો આપણે જાતે કરશો તમે, ત્યાર પછી દાખલા નંબર બે શું કરવાનું કીધું છે, કીધું છે નીચે આપેલ સંખ્યાની વિરોધી સંખ્યા શોધો, પ્રશ્ન પહેલો બે ના છેદમાં આઠ, વિરોધી સંખ્યા એટલે કે જે બે સંખ્યાનો સરવાળો શું થાય શૂન્ય, તેને શું કહેવાય તેની વિરોધી સંખ્યા, અહીંયા તમે છેદ ઉડાડો તો ઉડે ખરા પણ તેની આપણે જરૂર છે નહીં, આ શું છે
धन संख्या तो तेनी विरोधी शू थाय माइनस बेना छेदमा आठ। दाखलो बीजो छे माइनस पांच ना छेदमा नौ। केवी संख्या छे ऋण विरोधी संख्या शू थाय धन पांच ना छेदमा नौ। दाखला नंबर पांच जे हूँ नथी करतो ते तमारे जाते करवाना छे। શું આવશે ઋણ સંખ્યા છે ઋણ છે વિરોધી શું થશે ધન બરાબર છે। દાખલા નંબર 3 શું કીધું છે ચકાસણી કરો માઇનસ માઇનસ x ઇઝ ઇક્વલ ટુ x એવું થાય। પહેલો દાખલો છે x ઇઝ ઇક્વલ ટુ 11 અપોન 15 ઓ કીધું છે કે માઇનસ કૌંસમાં માઇનસ 1 એટલે x થાય। આપણે અહીંયા ટ્રાય કરી જોઈએ પહેલા માઇનસ x આને કરીએ માઇનસ x અહીંયા માઇનસ x કરીએ તો આ પણ શું થાય માઇનસ 11 ના છેદમાં 15। હવે આને આગળ પાછા માઇનસ કરીએ તો માઇનસ માઇનસ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ 15 ના છેદમાં 11 ના છેદમાં 15। માઇનસ માઇનસ શું થાય પ્લસ x બરાબર માઇનસ માઇનસ શું થાય પ્લસ 11 ના છેદમાં 15। તો આ માઇનસ x માઇનસ x માઇનસ માઇનસ x માં જે જવાબ આપતો હતો એ શું હતો 11 ના છેદમાં 15 અને એ તો x માં પણ હતો। બંને જવાબ સરખા થઈ ગયા તો શું કહી શકાય કે માઇનસ માઇનસ x ઇઝ ઇક્વલ ટુ x એવું સાબિત થાય છે। દાખલા નંબર 4 શું કીધું છે નીચે આપેલી સંખ્યાનું વ્યસ્ત કરો વ્યસ્ત કરો। દાખલો પહેલો માઇનસ 13 હવે અહીંયા વ્યસ્ત કરવાનું કીધું છે વ્યસ્તમાં તો મેં એવું શીખવાડ્યું હતું કે અંશનું છેદ ને છેદનું અંશ થાય પણ અહીં તો ફક્ત માઇનસ 13 જ છે તો છેદમાં કઈ છે હાથ છે શું હશે માઇનસ 13 ના છેદમાં 1। યાદ રાખવાનું જિસકા કોઈ નહીં ઉસકા 1 જિસકા કોઈ નહીં ઉસકા 1 અહીંયા છેદમાં કઈ નથી મતલબ શું છે 1 છે તો આનું વ્યસ્ત શું થાય અંશ છે છેદમાં જાય અને છેદ છે ક્યાં જાય અંશમાં તો 1 ના છેદમાં માઇનસ 13। દાખલો બીજો માઇનસ 13 ના છેદમાં 19 વ્યસ્ત શું થાય અંશ છેદમાં અને છેદ અંશમાં 19 ના છેદમાં માઇનસ 1 થાય એવું હા। હજી એક દાખલો જોઈ લ્યો દાખલો પાંચમો શું છે માઇનસ 1 ગુણ્યા માઇનસ 2 ના છેદમાં 5। માઇનસ 1 એટલે કે છેદમાં કંઈ નથી તો શું હશે 1 ગુણ્યા માઇનસ 2 ના છેદમાં 5 આનું શું કરવાનું છે વ્યસ્ત। હવે જો માઇનસ 1 ના છેદમાં 1 નું વ્યસ્ત શું થાય 1 ના છેદમાં માઇનસ 1 ગુણ્યા માઇનસ 2 ના છેદમાં 5 નું વ્યસ્ત શું થાય માઇનસ માફ કરજો 5 ના છેદમાં માઇનસ 2। બાકીના જે દાખલા 2 મેં કરાવ્યા નથી આમાં તે તમે જાતે કરજો છતાં પણ ન આવડે તો તમે પૂછી શકો છો હંમેશા પૂછી શકો છો પણ કામ વગરનો કોઈ મેસેજ ગુડ મોર્નિંગ ગુડ નાઇટ કે બીજા ફૂલડા કે તે કંઈ કરવા નહીં। ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો તમારા ઘરની આસપાસ સ્વચ્છતા રાખો। થેન્ક યુ ધન્યવાદ।